ભાજપમાં જે રાજપૂતો છે તે હવે નથી રહ્યા રાજપૂત, પણ બની ગયા છે ભાજપૂત. આવું યુવાનો માનતા હોવાનો દાવો કર્યો છે ભાવનગરના રાજવી જયવીરરાજસિંહ ગોહિલે. જયવીરરાજસિંહના મતે યુદ્ધભૂમિમાં ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે. ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદનથી જયવીરરાજસિંહ પણ નારાજ છે. હવે જ્યારે તેઓ રૂપાલાને મળશે તો માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવશે. તો રૂપાલાના નિવેદનના કારણે ભાવનગરના યુવરાજ પણ હવે રોષે ભરાયા છે અને તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમના નિવેદનનો વિરોધ થવાનો જ છે આ વાત પણ તેમણે કહી. ભાજપમાં જે રાજપૂતો છે તે હવે રાજપૂત નથી રહ્યા, પણ બની ગયા છે ભાજપૂત. આ મોટું નિવેદન કર્યું છે તેમણે. આવું યુવાનો માનતા હોવાનો દાવો પણ કર્યો છે ભાવનગરના રાજવી જયવીરરાજસિંહ ગોહિલે. જયવીરરાજસિંહના મતે યુદ્ધભૂમિમાં ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે. ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદનથી જયવીરરાજસિંહ પણ નારાજ થયા છે. હવે જ્યારે તેઓ રૂપાલાને મળશે ત્યારે માત્ર ને માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવશે. સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલી હતી, કારણ કે યુદ્ધભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપને વડીલોને પૂછવું પડશે. હા, લોકોની વાત સાચી છે. જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય. હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે. કારણ કે યુવાનોમાં, જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપનું પક્ષ આવવું જોઈએ. અને પક્ષ અંદર અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપનું હક છે, પણ જ્યારે વાત સમાજમાં આવે, સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ. મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે નો મળે એમાં મને જરાય રસ નથી, પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની.